નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામે તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે ખેડૂતોને ચોખ્ખી ચેતવણી આપી દેવામાં આવી છે અંબાલાલ પટેલે ચોખ્ખી ચેતવણી આપી છે તમામ ખેડૂત મિત્રોએ આજના સમાચાર જાણવા ખૂબ જ જરૂરી છે વધુ વળતર હવે નથી આપવાના એલપીજી સિલિન્ડરને લઈને મોટી ભેટ મળવાની છે વગેરે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો ખેડૂતોને શું ચેતવણી આપવામાં આવી છે એ સમાચાર જાણીએ એના પહેલાં નવરાત્રિને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો ગરબાની અંદર હવે વિધર્મી લોકો બીજા ધર્મના લોકો પ્રવેશ ન કરે એ માટે ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં મિત્રો હિન્દુ સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે કે ગરબાની અંદર કોઈ પણ વિધર્મી પ્રવેશ ન કરે એ માટે ખાસ પ્રકારનું આયોજન કરવું જોઈએ જેમાં ગાયક હોય ખેલૈયા હોય કે બાઉન્સર હોય કોઈ પણ લોકો વિધર્મીઓ હોય એ પ્રવેશ કરવા ન જોઈએ આ માટે જેટલા પણ ખેલૈયાઓ છે એ તમામ ખેલૈયાઓએ તિલક કરીને આવવાનું રહેશે આની સાથે સાથે ગરબાની અંદર જ્યારે પ્રવેશ કરશે ત્યારે ગંગાજળ અને ગૌમૂત્ર છાંટીને તમામ ખેલૈયાઓને પ્રવેશ આપવામાં આવશે અને સાથે તમારે તમારું આઈડી કાર્ડ પણ રાખવાનું રહેશે આઈડી કાર્ડની ચકાસણી પણ કરવામાં આવશે તો હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરી છે ત્યારે ટૂંક સમયમાં મીટિંગ લઈને મોટો નિર્ણય કરવામાં આવશે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર આવી ગયા છે તમામે તમામ ખેડૂત ભાઈઓએ આ સમાચાર જાણવા ખૂબ જ જરૂરી છે અંબાલાલ પટેલે ખેડૂતોને ચોખ્ખી ચેતવણી આપી છે શું ચેતવણી આપી છે શું આગાહી કરી છે એના વિશે જણાવી દઉં તો અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતો માટે પણ આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે કીધું છે જે ખેડૂત ઘઉંની ખેતી કરે છે એમના માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે જ્યાં મિત્રો આ વખતે સત્તર થી વીસ ઓક્ટોમ્બરમાં ભારે સાયક્લોન સર્જાવાનું છે જે અઢાર થી ચોવીસ તારીખમાં સક્રિય થઈ જશે એટલે કે આ સાયક્લોન અઢાર તારીખથી લઈને ચોવીસ ઓક્ટોમ્બર સુધીમાં વધારે સક્રિય થશે અને આ સાયક્લોનની અસર ડિસેમ્બર મહિના સુધી ચાલશે ત્યારે અંબાલાલ પટેલે કીધું છે કે આ વખતે નિનોની અસર રહેશે તો શિયાળો હજી પણ હુફાળો રહેશે શિયાળાની અંદર ઓછી ઠંડી રહેશે અને શિયાળો ગરમ રહેશે તો ઘઉંના પાકમાં તેનો ઉગાવો બરાબર નહીં થાય તેથી જે ખેડૂત મિત્રો ઘઉંની ખેતી કરે છે એમને ખૂબ જ ધ્યાન આપવાનું રહેશે આ વખતે અલનીનોની કારણે શિયાળો ગરમ રહેશે એવી શક્યતા દર્શાવવામાં આવી છે કારણે પાકમાં ઉગાવો બરાબર નહીં થાય એવું અંબાલાલ પટેલને લાગી રહ્યું છે પરંતુ મિત્રો હજી આનું કાંઈ નક્કી કહી શકાય નહીં કારણ કે અહીં એક પછી એક સિસ્ટમ પણ આવી રહી છે જેથી હજી એવી ચોક્કસ આગાહી કરી શકાય નહીં એવું પણ અંબાલાલ પટેલે કીધું છે તો અંબાલાલ પટેલે ઘઉંની ખેતી કરતા ખેડૂતોને ચોખ્ખી ચેતવણી આપી છે તો મિત્રો તમારા તમામ મિત્રો તમામ ખેડૂત ભાઈઓને અત્યારે જ આ સમાચાર ફોરવર્ડ કરી દેજો જેથી એમને પણ જાણ થઈ જાય ત્યાર પછી મિત્રો મોટા સમાચાર ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના ખેડૂત મિત્રોને નર્મદાના પૂરને કારણે જે પણ નુકસાન થયું છે એની અંદર વધુ વળતર હવે નહીં મળે જ્યાં મિત્રો ખેડૂત મિત્રોએ માંગ કરી હતી કે આની અંદર વધુ વળતર આપવામાં આવે અને હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવી હતી ત્યારે હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે હાઈકોર્ટે એવું કીધું છે કે આ જે પણ ખેડૂત મિત્રોએ અરજી કરી છે આ અરજી અધૂરી વિગતોવાળી છે તો મિત્રો ખેડૂત મિત્રોની અરજી ફગાવી દીધી છે જેથી ખેડૂત મિત્રોને હવે વધુ વળતર નહીં મળે અને મિત્રો અત્યાર સુધીમાં સરકારને સાત હજાર નવસો અરજીઓ મળી છે જેમાં ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના ખેડૂત મિત્રોનો સમાવેશ થાય છે તો મિત્રો હજી પણ તમારે જો અરજી કરવી હોય તો અરજી પ્રક્રિયા શરૂ છે એકત્રીસ ઓક્ટોમ્બર સુધી તમે અરજી કરી શકશો તો જે પણ ખેડૂત મિત્રોને નુકસાન થયું છે એ તમામ ખેડૂત મિત્રો એકત્રીસ ઓક્ટોમ્બર સુધી અરજી કરી શકશે ત્યાર પછી મિત્રો એલપીજી સિલિન્ડરને લઈને ફરીવાર મોટી ભેટ આપવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરમાં ફરીથી સો રૂપિયાની વધુ સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે મિત્રો હમણાં હમણાં જ મોદી સરકારે ઘરેલું સિલિન્ડરની અંદર બસો રૂપિયાનો ઘટાડો કર્યો હતો ત્યારે ફરીવાર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સો રૂપિયાની વધારાની સબસિડી મળશે તો મિત્રો આની પહેલાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને બસ્સો રૂપિયાની સબસિડી પહેલાંથી જ મળે છે ત્યારે બસો રૂપિયાનો આની પહેલાં ઘટાડો કર્યો અને હવે ફરીવાર સો રૂપિયાની સબસિડી વધારો કર્યો છે જેથી હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પાંચસો રૂપિયા સિલિન્ડર સસ્તો મળશે તો તમામ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે મોટી જાહેરાત થઈ છે હવે ઉજ્જવલા યોજનાના તમામ લાભાર્થીઓને પાંચસો રૂપિયા સિલિન્ડર સસ્તો મળશે અને મિત્રો આના વિશે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા પણ કહી દેવામાં આવ્યું છે તો તમામે તમામ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મોટી ભેટ આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો પશુપાલકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે હવે મિત્રો પશુપાલન મંત્રી રાઘવજી પટેલે માહિતી આપી છે એમણે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશુ આરોગ્ય સેવા શરૂ કરી હતી ઘરે ઘરે પશુ દવાખાના મિત્રો ફરતા કર્યા હતા ગામડે ગામડે પશુ દવાખાના ફરતા કર્યા છે જેમાં તમારા પશુને જો નુકસાન થાય છે કોઈ રોગ થાય છે તો એમની સારવાર તમારા ઘરે આવીને કરી જાય છે તો આ પશુ એમ્બ્યુલન્સ તમે મિત્રો જોઈ શકો છો જેને ફરતું પશુ દવાખાનું પણ કહેવામાં આવે છે તો મિત્રો આ યોજનાની અંદર હવે વધારો કરી દેવામાં આવ્યો છે જેમાં હવે દસ ગામ દીઠ એક પશુ દવાખાનું રહે એવી રીતના હવે અઢીસો નવા પશુ દવાખાના શરૂ કરવામાં આવશે તો પશુપાલકો માટે ખૂબ જ ખુશીના સમાચાર કહી શકાય કે હવે વધુ અઢીસો પશુ દવાખાના શરૂ કરવામાં આવશે તો તમામ પશુપાલકો માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે તહેવાર છે ત્યારે દિવાળીના તહેવાર પહેલા જ તમામ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો મળી જાય એવા સમાચાર વહેતા થયા છે જ્યાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાની અંદર બે હજાર રૂપિયાનો પંદરમો હપ્તો દિવાળી પહેલા જ મળી જાય એવા મિત્રો સંકેતો સામે આવ્યા છે તો મિત્રો તમામ મિત્રોને દિવાળી પહેલા જ મોદી સરકાર દ્વારા મોટી ભેટ મળવાની છે ત્યારે મિત્રો આ હપ્તો મેળવવા માટે તમારે કેવાયસી પ્રક્રિયા કરવી ખૂબ જ જરૂરી છે આની સાથે સાથે તમારે તમારા બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું પણ ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ બંને પ્રક્રિયા હશે તો જ તમને પંદરમો હપ્તો મળશે તો તમામ ખેડૂતોને દિવાળી પહેલાં મોટી ભેટ મળવાની છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર તમામે તમામ મિત્રોને ખૂબ જ સાબિત થયા છે ખૂબ જ ઉપયોગી લાગ્યા છે તો મિત્રો આ ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સએપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો તો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન